મોરબીના ત્રાજપર ગામમાં પૂરતું પાણી ન મળતું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે ગ્રામ પંચાયતની લાઇનમાંથી પાલિકાના વિસ્તારોને ગેરકાયદેસર કનેક્શન આપી દેવાતા ગામના લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો લોકો દ્વારા લગાડવામાં આવ્યા છે આ બાબતે અનેક જગ્યાએ રજૂઆત કરવા છતાં આ મામલે કોઈ કાર્યવાહી હજુ થઈ નથી તેથી હવે આ મામલે પીએમઓ અને માં રજૂઆત કરવામાં આવી છે તેવા આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રશ્ન હાલ નહીં થાય તો લોકો દ્વારા આંદોલન થશે એવી ચીમકી પણ ઉચ્ચારી હતી અમારે ભડિયાદ આપણે આ નજરબાગ ફિલ્ટર પ્લાન્ટ કહેવાય અહીંયાથી બે ગામને પાણી જાય છે એક ત્રાજપર એટલે ગાળા લાઈન અને એક રવા પર એટલે પીપળિયા લાઈન બે ગામને સોળ લાખ લીટરની ટાંકી રહી એ રવાપર ગામને જાય છે વીસ લાખની ટાંકી રહી ગાળા લાઈનની એમાંથી ત્રાજપણને આવે અમારું ગામ સૌથી છેલ્લું છે પાણીના હિસાબે અમારું છેલ્લું કનેક્શન આવે છે રવાપર ગામ રહ્યું એ સિંગલ એમાં કોઈપણ જાતના કોઈ કનેક્શન છે નહીં એને સોળે સોળ લાખ લીટર એમને ત્યાં કને ડાયરેક્ટ પાણી મળી જાય છે અત્યાર લગીન પાણીનો પ્રશ્ન અમારે છેલ્લા છ આઠ મહિનાથી છે અમને પૂરતા જથ્થામાં પાણી મળતું જ નથી એનું કારણ એ છે કે અમારો છેલ્લો ઝોન આવે છે અમારી પહેલાં કેટલાય ઝોન આવી જાય છે એના હું તમને હમણાં નામી દઉં છું એટલે છ મહિનાથી અમારે અવારનવાર અમે રજૂઆત કરી હતી પણ એનો કોઈ અમને કાંઈ સાથ સહકાર મળ્યો નહીં એટલે અમે પીઓમોમાં અને સીઓમોમાં ડાયરેક્ટ ઇમેલથી અમે જાણ કરેલ હતી કે ભાઈ અમારા ત્રાજપર ગામને પાણી પૂરતું મળતું નથી તો એની વ્યવસ્થા કરવી અમારા ગામની અંદર નીચેનો ટાંકો છે એ આઠ લાખ લીટરનો છે આઠ લાખ લીટર એ ચોવીસ કલાકમાં પાણીની આગળ ત્રાજપરમાં પડતું નથી હવે અમારો ત્રાજપરનો સંપ્રિયો જે ટાંકી એ વીસ લાખ લિટરની છે વીસ લાખ લિટર એટલે હાથી કહેવાય હાથી પણ એને આ પાણી પુરવઠા નિગમે એને ઉંદેડો કરી નાખ્યો છે એની હું તમને રજૂઆત કરું અમારે ડીઆઈ લાઇન ધરમપુર ટીંબડી એ ઝોન અમારામાં આવે એમાં ઉમા ટાઉનશીપ આવે ભાગ્યલક્ષ્મી સોસાયટી આવે શિવમ સોસાયટી આવે આદર્શ સોસાયટી આવે લાભનગર આવે લાભનગર બે આવે નવા ધરમપુર આવે જૂના ધરમપુર આવે અને ટીમડી ગામ આવે આ રહી એ ડીઆઈ લાઇન છે એના પછી અમારી એસી પ્રેશરની લાઇન છે એમાં બોધનગર આવે જીવરાજ પાર્ક સોસાયટી આવે ગાંધી સોસાયટી આવે શ્રી હરી સોસાયટી આવે કોલેજની સામેનો ભાગ આવે સુભાષનગર આવે સિરામિક સિટી આવે મધુવન સોસાયટી આવે ત્રાજપર સંપ આવે તે પછી પછી સિદ્ધાર્થ સોસાયટી આવે મહારાણા પ્રતાપ સોસાયટી આવે આશા પાર્ક સોસાયટી આવે તે પછી લાલપર ગામ આવે ઉમિયાનગર આવે માળિયા વનાળી આવે શક્તિ સોસાયટી આવે રામદેવનગર આવે તે પછી ભડિયાદ ગામ આવે ભડિયાદ ઓજી વિસ્તાર આવે અને એલી કોલેજ વિસ્તાર આવે તો એ એક ટાંકીમાંથી કેટલો વિસ્તાર આને કેવી રીતના પાણી પૂરવું પડી શકે જેમ વીસ લાખ લીટરની ટાંકી એમ કહે છે કે વીસ લાખ લિટર વીસ લાખ લિટર એટલે હાથી હાથી તો આ પાણી પુરવઠા બોર્ડે આને ઊંધેડો કરી નાખ્યો અને આ કનેક્શન જે બીજા દીધા એ કેવી રીતના દીધા પંચાયતની લાઈન છે તો તમે નગરપાલિકાની સોસાયટીમાં કેવી રીતના કનેક્શન દીધા કેની મંજૂરી લીધી તમે ધારો કે જો ના અત્યારે નગરપાલિકાના છે બરોબર છે તો એમને એમ તમે કનેક્શન દઈ દીધા તમે કાંઈ મંજૂરી દીધી છે તમે એને પાણી દીઓ છો તો કેવી રીતના દીયો છો અત્યારે નવો સંપ બન્યો છે બડિયાદ પંચાયતે જમીન આપેલી છે એની અંદર ઉમિયાનગર નગર માળિયા વનારિયા શક્તિ સોસાયટી રામદેવનગર ભડિયાદ અને લાલપરને ઓજી વિસ્તાર એને કનેક્શન એના અનુલક્ષીને ધ્યાનમાં લઈને ક્ષમ બનાવ્યો છે તો એ લોકોને તમે એમાંથી કનેક્શન નથી દેતા શું કામ નથી દેતા તો આમાંથી શું કામ તમે દ્યો છો પાણીની બધાને જરૂરિયાત હોય અમે ના નથી પાડતા પણ અમે છેલ્લા આઠ મહિનાથી હેરાન થાય છે તો તંત્રને અમારી સામે જોવું જોઈએ કે ખરેખર આ લોકો હેરાન થાય છે છેલ્લા અત્યારે બાર દિવસથી ચોવીસ ચોવીસ કલાકના વારા કર્યા છે અહીંયા એકય ગામના કોઈ નાગરિક આવતા નથી ત્રાજપણના જ કેમ આવે છે ત્રાજ પરિણ નથી મળતું વ્યવસ્થા કરવા મારી છે અમારી સોસાયટી ત્રાજ પર ગામ એટલે ખાલી ત્રાજ પર સંપ લખ્યો એટલે ત્રાજ પર એક નો આવે ત્રાજ પર ની અંદર ત્રાજ પર આખું ગામ આવે એની અંદર આઠ સોસાયટી છે મધુવન અંબિકા આનંદનગર નીલકંઠ મયુર રવિપાક વૃંદાવન ને મહાવીર તે પછી ખારી ઝોન આવે ખારી ઝોનની અંદર અનંતનગર આવે એક અનંતનગર બે આવે યોગીનગર આવે ખારીનો વિસ્તાર આવે ઢારનો વિસ્તાર આવે અમારા સંપની અંદર આટલા ઝોન છે તો અમે એમાંય પૂરું નથી પાડી શકતા સોસાયટી વિસ્તાર છે ધારો કે એ થોડા કેપેબલ છે તો પાણીના ટાંકા મગાવે છે પણ અમારે આર્થિક પરિસ્થિતિ નબળી છે ત્રાજપરની અંદર ખારીની અંદર ઢાનની અંદર એ માણસો ક્યાંથી બિચારા પાણીના ટાંકા મગાવે બસો રૂપિયાના સવારે કામે કરવા જાય હાંજી આવે એટલે બસો રૂપિયાનું રોજ છૂટે છે એમાં એનું એ ઘરનું ભરણ ભરણ નથી કરી શકતા તો પાણી ક્યાંથી મગાવશે અમે અધિકારીઓને ઘણી રજૂઆત કરી અમે ધારાસભ્યોને ઘણી રજૂઆત કરી પણ અમારો પ્રશ્ન છે એ જટિલ પ્રશ્ન છે અને આમાં અમારા ત્રાજપર ગામ મારે જ રાખે છે એવું મારું અંગત મંતવ્ય છે તો જેથી કરીને અમારો પાણીનો પ્રશ્ન છે એ હલ કરી દેવા હું બધાને નમ્ર વિનંતી કરું આની અમે ગાંધીજી અમે આંદોલન નહીં એમ પતે તો છેલ્લે આત્મવિલોપન ની પણ ચીમકી આપી છે કે અમે આ કરવા આવે કંટાળી ગયા છીએ અત્યારે અમે મારું નામ અશ્વિનભાઈ ગોરધનભાઈ પાટડિયા હાલ ત્રાજ પર મારું ગામ હું અત્યારે હાલ તાલુકા પંચાયત સદસ્ય છું આપની પાસે અહીંયાના વિસ્તારના લો રહીશોની રજૂઆત આવેલી છે લેખિત રજૂઆત માંગ કરી શું માંગ છે અત્યારે હાલ સાહેબ અત્યારે મને રજૂઆત આવી છે એટલે એના માટે હું આગળનું આયોજન હું ત્યાં સ્થળ ઉપર જવાનો છું જોઈશ આખે આખું કઈ રીતના શું છે એ જોઈ તપાસ કરી અને આગળનું કાર્યવાહી આગળ હું ધપાવીશ માંગ શું છે લોકો સાહેબ એમને પાણી પૂરતું નથી મળતું એ એમની માંગ છે સાહેબ અમારા વિસ્તારમાં તાલુકા પંચાયતની બે સીટ છે અને એક જિલ્લા પંચાયતની સીટ છે સાહેબ એટલે ઓછામાં ઓછી અમારા ગામની વસ્તી થી ત્રીસ હજારની વસ્તી છે સાહેબ ખાલી ત્રાજપર ગામને રજૂઆત સાહેબ અમે પહેલાં તંત્રને કરશી અત્યારે હું હાલ તારે જઈશ અને તંત્ર સાથે બેસી અને અમે સંકલન કરશી કે ભાઈ હકીકતમાં શું છે આખું તંત્રને અમે ચર્ચા કરીને આગળ અમે ધપાવશી અત્યારે અમને એવું જાણવા મળેલ છે કે ભાઈ આ પાંચ છ મહિનાથી આવું ચાલે પણ અત્યારે જે આવ્યું ને અત્યારે વધારે ને વધારે મહામારી પંદર વીસ દિવસ ત્યાં છે સતત